તો સમસ્યાઓ ઘટી છે કે વધી છે વધી એ પરિવારની હોય સમાજની હોય રાષ્ટ્રની હોય સમસ્યાઓ સુલજવાના બદલે ઉલજતી ગઈ છે કારણ કે આપણે એવું માનતા હતા એજ્યુકેશન વેલ્થ મની આનાથી આ બધું આપણે સોલ્યુશન કરી નાખશું આજ બધું છે ભણતર છે અને પૈસાઈ છે છતાં સમસ્યાઓ સુલજી નથી અને આનું કારણ શું છે જાણો છો કે સમસ્યા અસલી શું છે એ આપણને ખબર નથી લોકોને એવું લાગે રોટી કપડા મકાન સૌથી મોટો પ્રોબ્લેમ છે આ નથી સમસ્યા અસલી સમસ્યા ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શન કે છે અર્જુન આ સંસારમાં જન્મ લેવો અહીંયા વૃદ્ધ થાવું રોગી થાવું અને મૃત્યુ પામવું આ અસલી સમસ્યા છે અને આનો ઉકેલ શોધવા માટે આમાંથી કઈ રીતે બહાર નીકળવું એના માટે આપણને આ મનુષ્ય જીવન મળ્યું છે જે જીવનનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ કે જે ખાવામાં ઊંઘવામાં ભયથી રક્ષા કરવામાં અને મૈથુન શાસ્ત્રની ભાષામાં કહું આહાર નિદ્રા ભય મૈથુનમ છે સામાન્ય એ પશુભીર નરાણા જે સામાન્ય પશુઓ પણ જે કાર્યો કરે છે ને એ કામમાં આપણે આ જીવનને નષ્ટ કરીએ છીએ અને ઘણા મહાનુભાવો તો એવા છે કે એને ભગવાન ભક્તિ આ શબ્દોથી જ નફરત છે એની આગળ વાત એ બધું બંધ કરો એ કે એ આપણા કંઈ કામ નથી અભિમાન અને શાસ્ત્ર જે મિથ્યા અહંકાર ફોલ્સી છે કાંઈ નહીં તમારાથી એક હળી ભાંગે એમ નથી પણ વિરોધ કરવા બેહાડો ને તો એમાં આગળ હોય પછી આલો કાંઈ વાંધો નહીં ભગવાનને નથી માનવું આ કથા વાર્તા સત્સંગ આ બધું ફાલતું લાગે છે બતાવો તમારી પાસે શું ઉપાય છે આનાથી બચવાનો તમે બુદ્ધિમાન છો ને વધારે તો બતાવો તમારી પાસે શું ઉપાય છે નથી કેવલ વેમમાં જીવે છે માણસ કે અમુક કરોડના બેંક બેલેન્સ બનાવી લીધા એટલે આપણને લાગે આપણે બુદ્ધિમાન છીએ બુદ્ધિમાન નથી જ્યાં સુધી જન્મ મૃત્યુ જરા વ્યાધિની સમસ્યાનો ઉકેલ નથી આપણી પાસે ત્યાં સુધી આપણે બુદ્ધિમાન નથી આ દુનિયામાં સાચો સફળ વ્યક્તિ કોણ છે જેણે આ સમસ્યાઓનો હલ શોધી લીધો છે બાકી ગમે એટલું થશે ગમે એટલું એની કોઈ જ વેલ્યુ નથી ભાઈ શું કામ કારણ કે અહીંયા જે લોકો બેઠા છે ને બારે જે રોડે આંટા મારે છે ને આ બધાને ખબર છે કે એક દિવસ આપણે મરવાનું છે કોણ નથી જાણતું આ બધા લોકો જાણે આ મર્યા પછી અહીંથી કોઈ કઈ હારે નહીં લઈ જાય તો બધા જાણો છો ને કે મૃત્યુ થાય ત્યારે માણસ કાંઈ હારે નહીં લઈ જાય તો આ બધાને ખબર છે ભક્ત હોય તે ભક્ત નથી એ નહીં તે માથાકૂટ ક્યાં હાલે એવી વસ્તુઓ માટે જેનો સાથ પહેલા પણ નહોતો અને મર્યા પછી પણ નથી થોડા સમય માટે આપણને આ મળ્યું છે અને એમાં પણ જ્ઞાનનો અભાવ જે છે એના કારણે આપણે આ ભૂલ કરીએ છીએ એ જ્ઞાન નથી ને આ જગતમાં આપણે આવ્યા પણ જગતની વસ્તુઓ સાથે વ્યવહાર કેમ કરવાનો આનું જ્ઞાન નથી અને એટલા માટે એ વસ્તુઓમાં આસક્તિ લાગે છે એમાં એટેચમેન્ટ લાય અને આસક્તિનું કારણ પણ અજ્ઞાન જ છે કારણ કે સત્સંગમાં જાતા નથી જ્ઞાન તો છે ને તમે કહો નહીં પ્રભુજી અમે તો સત્સંગમાં જઈ છીએ સત્સંગમાં જાઓ છો તો પછી એટેચમેન્ટ કેમ છે ભાઈ એક પ્રશ્ન છે ને સત્સંગ જો કરો છો તમે અથવા તમે જે કરો છો એને તમે સત્સંગ માનો છો તો આ શક્તિ કેમ છે એનું કારણ છે જો અમારા એક આચાર્ય પરમ પૂજ્ય ગૌર ગોવિંદ મહારાજ એક સુંદર કથા કહેતા કે એકવાર એક સાસુને હોવ બી સત્સંગ માંગ્યા હવે સત્સંગમાં ગયા ને સત્સંગની અંદર જે વક્તા હતા એને કીધું કે આ સંસારની અંદર વ્યક્તિને ભગવાન ઉપર વિશ્વાસ હોવો જોઈએ ભગવાન ઉપર ભરોસો હોવો જોઈએ તો જગતમાં બધું જ કામ બહુ સરળ છે સિમ્પલ થશે અને જો ભગવાન ઉપર વિશ્વાસ નથી ને તો હરેક કાર્ય બહુ કઠિન લાગવાનું છે એ ઘણી બધી વાતો કલાકનો સત્સંગ હતો પછી જયારે સત્સંગ પૂરો કરી નીકળ્યા રસ્તામાં નદી હવે નદી પાર કરવી છે તો જે વહુ છે છે ને એના મનમાં એક વિચાર આવ્યો કીધું કીધું ગુરુજીએ કે ભગવાન ઉપર વિશ્વાસ રાખવો જોઈએ ભગવાન નું નામ લેવાથી વ્યક્તિ જો ભવસાગર તરી જાય ત્યાં નદી શું છે એમ કરી હાલવાનું ચાલુ કર્યું સાસુએ બોલ પાડ્યું કે કઈ બાજુ ગુરુજી ગુરુજીએ કીધું તમને ખબર નથી કે હરિનામ તો બહુ સાગર પાર કરાવી દે તો બહુ મોટી વાત નથી આવો તમે આપણે પાર તમને ગુરુજી ઉપર વિશ્વાસ છે કે નહીં શાસ્ત્ર માં ભરોસો છે કે નહીં એ કીધું મને મહેલા મારી નાખવી તારે આ તો નદી પાડે તને ખબર પાણી ક્યાં કેટલું ઊંડું છે ક્યાં ખબર નથી ને એમના ઉતરી ગઈ છો તો તારો ભાવ એવો છે કે હું આમાં આવું પછી ડૂબી જાઉં જાવ પછી મારો ભાવ એ નથી કે તમે ને પાણીમાં એવું નથી તમને ઉતારવાની હું પેલા પોતે ઉતરી છું મારે નદી પાર કરવી છે તો એક વિચાર તો એ છે કે આપણે જે સાંભળીને આવ્યા છીએ મને એમાં ભરોસો છે ભગવાન ઉપર વિશ્વાસ હોવો જોઈએ આમ તમે જુઓ કે આમ તો આપણે બધા ખેડૂત તો છીએ જ સૌરાષ્ટ્રથી જે આવ્યા છે અત્યારે આપણી લાઈફસ્ટાઈલ ઘણી મોર્ડન થઈ છે આપણે ઘણા બધા આગળ વધ્યા છીએ પણ સમસ્યા ક્યાં છે ખબર વિશ્વાસ જે ભગવાન ઉપર છે નહીં તૂટી ગયો છે જો જે ખેડૂત ખેતી કરતા હોય ને એને વરસાદ ન થાય ને તો એમ કે જેવી ઠાકોરજીની ઈચ્છા હે ને ભગવાનની જે ઈચ્છા હશે એમ થાય બાકી ભગવાન ભૂખ્યા નહીં રાખે આવું તમે સાંભળ્યું છે તમારા પિતાજી તમારા દાદાના મુખેથી આજે આપણે શહેરમાં રહીએ છીએ આટલી બધી સગવડતાઓ છે તો એ ભરોસો ભગવાન ઉપર હંમેશા એક જ ચિંતા શું થશે ફ્યુચર ફ્યુચરની ચિંતા જે છે ને એ આપણને રાત દિવસ માળે છે વિશ્વાસ નથી ભગવાન ઉપર પહેલા સ્વાભાવિક લોકો ગામડામાં એવું કાંઈ પણ ઘટના બને ભગવાનની જે ઈચ્છા હશે એ પ્રમાણે થાય ભગવાનની ઈચ્છા સર્વોપરી છે તો સત્સંગ શ્રવણ કર્યા પછી પણ આપણો ભરોસો ભગવાન ઉપર જો સાંભળ્યું છે જે સત્સંગી પણ બે ની ગ્રહણ કરવાની શક્તિ જે છે ને એમાં બહુ ભેદ છે એ બહુ સમજે છે કે ભગવાન ઉપર વિશ્વાસ રાખવો જોઈએ અને સાસુ હજી પોતાની બુદ્ધિથી તર્ક દ્વારા એ વિચાર કરે છે કે નહીં આમાં કંઈક ગડબડ થાય એવું છે એ બહુ ચાલતા ચાલતા નદી પાર થઈ ગઈ સાચું ઊભા છે આ બાજુ ઓડીને વાટે કે નાવ આવે તો બેહીન નીકળીએ આ સમસ્યા છે જ્યારે આપણી આસક્તિ કોઈ વ્યક્તિ કે વસ્તુમાં લાગે છે ને ત્યારે ભય જે છે ને એ પહેલા ઊભો થાય છે અને ભય છે ને એટલે ભગવાન ઉપર વિશ્વાસ નથી રહેતો ભરોસો અને કદાચ માની લ્યો આપણે ભગવાન ઉપર ભરોસો નથી કરી શકતા તો બીજો એક વિચાર કરો કે આપણી થી થાય એમાં શું છે શું કરીએ આપણે નથી પણ વિશ્વાસ ક્યારેક ક્યારેક વ્યક્તિને તારી દે છે એટલા માટે સત્સંગમાં જાવું પૂરતું નથી સત્સંગમાં આવીને બેસવું પૂરતું નથી વિશેષ જરૂરી છે કે સત્સંગ આપણી અંદર બેસે આપણે સત્સંગમાં બેઠા છીએ પણ હવે સત્સંગ આપણામાં ન જતો હોય આની કોઈ અસર આનું કોઈ પરિણામ નહીં દેખાય એટલા માટે કે આ આસક્તિ જે છે અથવા એ અંદરથી બળે છે એનું કારણ માત્ર એક છે એની આસક્તિ છે ગૌકર્ણજી આત્મદેવને ઉપદેશ આપતા ભાગવતની અંદર કહે છે કે પિતાજી આ હું અને મારું જે છે ને અહમ મમ આ જીવને રાત દિવસ બાળે છે એટલા માટે જો આ દુખો થી મુક્ત થવું હોય ને તો આસક્તિ છે એને છોડો આ હું અને મારાનો જે ભાવ છે ને એમાંથી બહાર નીકળવું પડશે અને આજ વાત ભગવાન કપિલ માતા દેવહુતિને સમજાવતા કહે છે પ્રસંગમ અજરમ પાસમ રૂપેણ સંગતિ આ જગતમાં જે આપણો સંગ અને આસક્તિ જે છે આ આત્માને મુક્ત નથી થવા દેતો આ એવું બંધન છે સિદ્ધ સ્વામી એની ટીકામાં કહે છે અજરમ અજરમ આપણને ક્યારેક ક્યારેક એમ થાય કે હાલો થોડુંક બંધન ઢીલું કરી નાખીએ થોડુંક છોડીએ પણ એ ગાંઠ ઢીલી થાય તો વાત જાવી દો ઢીલી થાય એમ નથી સુંદર શબ્દ વાપર્યો છે કપિલ ભગવાન અજરમ જરાનો અર્થે ક્ષીણ થવું આમ ગાંઠ ક્યારેક ન ખુલે એમ થાય કે પેલા ઢીલી કરી નાખીએ પછી ખુલી જાય પણ આ શક્તિ અને સંગ આ ગાંઠને ઢીલી નથી થવા દેતો અને આવા જે જીવાતમાં છે એને દુઃખ સિવાય શોક સિવાય બીજું કોઈ હાથમાં લાગતું નથી આસક્તિ શું છે બે વસ્તુની છે અહમ હું અને મમ મારું હું અર્થાત હું આ શરીર જ્યારે કોઈ વ્યક્તિ પોતાને શરીર માનવા લાગે અહમ હું આ શરીર છું અને મમ શરીર થી સંબંધિત વસ્તુ જે છે ને વ્યક્તિ જે છે ને એ મારા છે આવી માન્યતા જયારે દ્રઢ થાય ને ત્યારે વ્યક્તિ બહુ ખરાબ રીતે ફસાય છે કારણ તમે વિચાર કરો ઈશોપનિષદ કહે છે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ આ જગત ભગવાનનો છે ભગવાને બનાવ્યું છે અને આપણે જ્યારે આ સંસારમાં આવ્યા બધાને ખબર છે કે પહેરવા કપડું તે આપણી પાસે હતું એમનામાં આવ્યા છે કે કોઈ પેન્ટ શર્ટ સૂટ બૂટ આવ્યા છે આપણી પાસે વસ્ત્ર નથી આપણને જે કઈ મળ્યું છે આ સંસારમાં મળ્યું છે અને આપણે જ્યારે અહીંથી જવાનું છે ને ત્યારે પણ આપણે કઈ લઈ જવાના નથી એનો મતલબ કે આપણા આવતા પહેલા સંસાર વિદ્યમાન છે વસ્તુઓ વિદ્યમાન છે અને વસ્તુઓને મારી માની લઈએ છીએ આપણે મારી છે તો પ્રશ્ન આવું કે તમારી કઈ રીતે થઈ તમે તો લાવ્યા નથી તો તમારું છે કઈ રીતે તાત્વિક દ્રષ્ટિની વાત છે બાકી રજીસ્ટ્રેશન આપણા દસ્તાવેજ આપડા નામે હોય તોય આપણું નથી હમલી લે કારણ કે આપણે અહીંયા જાય દસ્તાવેજ બદલાઈ જાય થાય ને આપણા નામે આપણને હોય કે આ જમીનો છે ઘર છે તમે અહીં નીકળી જાવ કોકના નામે થઈ જાય તો એ માન્યતા કે સંસારના પદાર્થો આપણા નથી હા આપણને આપ્યા છે અમુક સમય માટે તમે આનો વહીવટ કરો જ્યાં સુધી આ આ આ પૃથ્વી ઉપર છો છો પરિવારમાં ત્યાં સુધી બધું તમારું તમારું મતલબ ભાડાનું છે તો તો ઘણા તમે સાંભળ્યા છે જીવ સાને ફરે છે ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં હે અને ભાડાના મકાનમાં રહેતા હોય કોઈ આ ઘર મારું છે આપણને ખબર છે કે એક દિવસ ખાલી કરવું પડશે કારણ કે આપણું નથી એમાં શરીર પણ અને આ સંસારની વસ્તુ પણ આ બધું જ ભાડે છે અને એટલે મૂકી દેવું પડે છે હવે તમે વિચાર કરો કે જયારે આપણું હતું જ નહીં તો પછી મૂકવાનું છે એમાં વાંધો શું છે ન્યા પ્રોબ્લેમ આવે છે કે મમા આ મારું છે ને હવે ને જ મૂકવું અને ઘણા એવું કર્યું કોઈ કે મકાન ભાડે આપ્યો ને ભાઈ ઘરનું કરી ગયા પેલા એવું હતું ને સુરતમાં કે મકાન તમે કોઈને ભાડે આપો તો એ પછી નીકળે નહીં ને તો એનું એ અહીંયા કદાચ આવું તમે કરી શકો પણ પ્રકૃતિમાં આવો કોઈ નિયમ નથી અહીંયા તો છોડવું પડે છે શરીર પણ તત્સંબંધી વસ્તુ પણ વ્યક્તિ એને છોડવા માગતો નથી કારણ આશક્તિ છે અને આશક્તિ એવી ઊંડી છે ચાહવા છતાં એવું નથી લોકોને જ્ઞાન નથી લોકો જાણે છે છતાં પણ આને છોડી એકતા નથી આને મુક્ત નથી કરી શકતા આ જગત એવું છે આના વિષયમાં આપણે સમજવું પડશે ઈષા વાસ્યમિદમ સર્વમ યત કિંચામ આમ જગત આ બધું જ જગત આખો સંસાર જે છે ને ભગવાન દ્વારા નિર્મિત થયો છે એનું છે એટલે એની ઈચ્છા પ્રમાણે બધું ચાલે છે આપણે કહેતા હોય કામ તાવ તો આપણે તોય વિચાર કરી કે મારે હો વર્ષ પહેલા જવું જ નથી હાલે વ્યક્તિ એમ કહે કે આપણે જવું જ નથી તો એની ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી એક આસક્તિ અને આસક્તિ એનો જ કારણ છે દુઃખ જ્યાં સુધી આસક્તિ છે ત્યાં સુધી દુઃખ છે આસક્તિ નીકળી ગઈ દુઃખ વયું જશે તો અહમ મમેતી આમાંથી મુક્ત થવું એ જ આસક્તિથી મુક્ત થવું તો દુઃખનું કારણ આસક્તિ છે આ સમજી લે ભગવાન કપિલ કહે છે અને માતા દેવ હોતી કે હા જ્યાં સુધી હું તમને પુત્ર માનતી હતી ત્યાં સુધી આસક્તિ હતી કે આ મારો પુત્ર છે પણ હવે મને સમજાણું તમે ભગવાન છો કપિલ ભગવાન તો ભગવાનનો અવતાર છે તમે ઈશ્વર છો બતાવો આ આસક્તિને કઈ કારણ કે આસક્તિ સંસારમાં ફસાવા વાળી છે આપણને જ્ઞાન નથી ને સંસાર આયાના જેવું છે ઘણી વાર સંતો ઉદાહરણ આપે છે કે અહીંયા એક મોટું ગોળ રાઉન્ડ બનાવી દો અને એમાં સોનાના બિસ્કિટ રાખી દીજો હવે કંડિશન એ છે કે જો તમે એન્ટર થ્યા ઈ રાઉન્ડમાં તો સોનું તમારું કેટલા લોકો એન્ટર થવા માગે છે બધા જ હવે સોનું મળ તો જ જવાય આપણે ખાલી થોડો એવો લાભ મળે તો આપણે કેના ક્યાં નીકળી જાય તો કે ગોલ્ડ મળશે તો એન્ટર થઈ ગયા અંદર હવે સોનું તમારું છે પણ કંડિશન એક છે એમાંથી બહાર તમે લાવી શકો અંદર ફેરફાર કરો આ બાજુથી ઓલપા લઈ જાઓ ત્યાંથી આમ ફેરવો ત્યાંથી આમ અંદર જે કરવો એ રાઉન્ડ ની અંદર એ તમારું જ છે ન્યા અધિકાર જો તમે રાઉન્ડ ની બહાર નીકળ્યા તો તમારો અધિકાર એમાં નથી તમે એને લાવી ન એક બહાર નહીં લાવી શકો રાઉન્ડથી તમે નીકળી શકો છો પણ એ ગોલ્ડને તમે બહાર ન લાવી શકો તો કેટલા લોકો એન્ટ્રી કરવા માંગે છે આ બે શરત છે એન્ટર થાવ કલ્પના કરી કે સોસાયટીમાં હોય એ સમજી લો ને એ જ રાઉન્ડ આ પૃથ્વી છે આખી જો આમાં એન્ટર થયા તો અહીંયા જે વસ્તુ છે એનો ઉપયોગ કરો ભગવાનને છુટ્ટી આપી કે આ બધું મારું જ છે ગીતામાં ક્લિયર એને કહી દીધું મમે વંશ જીવ લોકે જીવભૂત સનાતન હેરજુના જેટલા પણ જીવાત્માઓ છે ને આ બધા મારા અંશ છે તો ભગવાન કીધું વાપરો આ તમારા બાપા છે કારણ કે પરમ પિતા ભગવાન છે બધાને તો પછી બધાએ ચાલુ કર્યું કઈક ભારત થી અમેરિકા મોકલ્યો ને અમેરિકા થી યુરોપ ને યુરોપ થી આમ અરબ ને અરબ થી પાછું ભારત ને પદાર્થો ફરે છે આખી દુનિયામાં જો ઓલો કે હીરા મારા કે કપડું મારું કે મશીન મારા ફેરવો આ બધું જ ફરે છે આખી દુનિયામાં અને આપણે કહીએ છીએ આપણું છે પણ ક્યાં સુધી જ્યાં સુધી તમે અહીંયા છો એ રાવણ બહુ મોટું છે પૃથ્વી ગોળ છે ને તો એ ગોળ પૃથ્વીમાં જ્યાં સુધી તમે છો ત્યાં સુધી વસ્તુ તમારી માનીને કરો વહી વડે પણ જો તમે અહીંથી નીકળ્યા બહાર તો આમાંથી કઈ તમારું નથી જે વ્યક્તિ આ સત્યને સમજી લે છે જે આને જાણી લે છે કે ના આ સંસારનો આ સ્વરૂપ છે આવો વ્યક્તિ ક્યારે એમાં આશક્ત થતો કારણ કે એને ખબર છે કે હું જયારે નીકળીશ ત્યારે આ કઈ કામ ખોટી હું આમાં માથાકૂટ કરી ઘણાને એમ થતું હોય કે બહુ પૈસા આવે બહુ પૈસા હું કરવા પછી એક વાત સમજો ધન વગર કોઈ કામ આ જગતમાં થતું નથી કઈ પણ ધર્મ પણ કરવો હોય તો ધનની જરૂરિયાત છે ધન જીવન જીવવા માટે વ્યવહાર ચલાવવા માટે જરૂરી છે ધન જીવનનું લક્ષ્ય નથી સુધી છો તો તમારે ઘર બનાવવું જ પૈસા જોશે વ્યવહાર કરવો જ પૈસા જોશે પણ એની એક લિમિટ છે શાસ્ત્ર અતિ સર્વત્ર વર્જે ગમે વસ્તુ જયારે અતિ થઈ જાય ને પછી સારું નથી સુગર શરીરમાં એક પ્રમાણમાં હોય તો સારું છે એ વધી જાય ને તોય પ્રોબ્લેમ ઘટી જાય તોય પ્રોબ્લેમ એમાં સંસારની અંદર આપણે જે જરૂરી છે જીવન જીવવા માટે શરીરનો નિર્વાહ કરવા માટે વ્યવહાર કરવા માટે આપણી ઈચ્છાઓની પૂર્તિ કરવા માટે તમે આ સંસારમાંથી અમુક વસ્તુ લ્યો ભગવાન કહે છે મેં આપ્યું છે તમારા સુખ માટે જ આપ્યું છે પણ આપણે લઈને છે ને પછી માલિક બની જાય પ્રોબ્લેમ આયા છે ભગવાન કહેલા મારું છે ને તમે તમારું કરો આ સમસ્યા છે એટલે જેવું છે ભાડે રહેવા દીધું ને ઘર પોતાનું કરી ગયા વસ્તુ આપણી નથી આપણને એ વસ્તુઓ વાપરવાની પરમિશન છે એને પોતાની કરવાની પરમિશન આપણી પાસે નથી અને એટલા માટે આપણે ગમે એટલા બુદ્ધિમાન હોય ગમે એટલા ભણેલા હોય ગમે એટલા બળવાન હોય ગમે એટલા તાકાતવાળા હોય પણ મૃત્યુ જ્યારે આવે ને આ બધું છોડવું જ પડે અને તમને એવું લાગે છે કે તમે પાવરફુલ છો તમારી ઓળખાણ બહુ મોટી છે લગાડો કામે લ્યો લાગે ઘણા ઈ વેમમાં ફરે જરૂર આપણે બહુ ઓળખાણવી કે મોટી તે લગાડો કામે જેને મૃત્યુ છે ને અટકાવી દે અને ક્યાં રહેવા દોન વી વર્ષ પછી લઈ જાય અત્યારે રહેવા દો થાય પોતાનું મૃત્યુ ન રોકીએ કે બીજાની વાત જવા દો આ જગતની રિયાલિટી છે રિયલ નોલેજ આ છે અને આ વાસ્તવિકતાને જો સમજી લેશો તો ખબર છે કે પહેલો આ સમયમાં પાંચ સાત કરોડ રૂપિયા હોય જિંદગી આરામથી વહી જાય આટલું થયું પછી અટકો પણ ઓલું કહે છે ક્યાં અટકવું ને એ જ ખબર નથી હો કરોડ હજાર કરોડ પાંચ હજાર કરોડ દસ હજાર કરોડ પછી સમાચાર આવે એક દી ઉદ્યોગપતિ ગયા તો કે દસ હજાર કરોડ ક્યાંય ગયા એ આયા ને આયા છે હવે એનો પાછ બીજો કોઈક માલિક થઈ જાય ઘણી વાર લોકો ના માલિક બને તો એના જ દીકરા બનશે ને પણ હવે પ્રશ્ન એ છે દીકરો કોણ છે આ આશક્તિ છે કે ભાઈ આ મારો દીકરો છે આ મારો પરિવાર છે પ્રશ્ન એ છે કોઈ પૂછે તમારી પત્ની કોણ છે ખબર છે એના શરીરમાં આત્મા જે છે એ કોણ છે ક્યાંથી આવ્યો છે પુત્રના શરીરમાં જે આત્મા છે કોણ છે ક્યાંથી આવ્યો છે માતા પિતાના શરીરમાં જે આત્મા છે કોણ છે ક્યાંથી આવ્યો કોઈને ઓળખાણ નથી વ્યવહાર હાલે છે લોકો જીવી રહ્યા છે આ એક બહુ મુદ્દો છે આપણે જ્યારે જ્યારે પરિવારોમાં રહીએ છીએ અને પ્રકૃતિ આપણને કોઈ એક પરિવારમાં ભેગા કરે છે કોઈ બાળકનો જન્મ થાય આપણા ઘરે એટલે આપણે માનીને આ આ મારું બાળક છે આપણું બાળક છે હવે એ પ્રશ્ન પૂછવામાં આવે કે એ બાળકની અંદર જે આત્મા છે એ કોણ છે ઓળખો છો તમે કોણ તમારો પુત્ર બનીને આવ્યો છે પછી ધીમે ધીમે મોટો થાય પરિવાર મારે વ્યવહાર કરતા થાય યુવાન થાય વૃદ્ધ થાય અને જ્યારે એનું મૃત્યુ થાય વળી પાછો એ આત્મા નીકળી જાય આત્મા એ જ આપણું જે મૂળ સ્વરૂપ છે અને તમે વિચારશો આત્મા છે હું કારણ કે મૃત્યુ સમયે આપણને એટલી તો અનુભૂતિ છે બધાને કે આ શરીર જે છે અહીંયા રહે છે અને એમાંથી એક તત્વ નીકળે છે જે છે આત્મા અને આત્મા જે છે એ આપણું ઓરિજિનલ સ્વરૂપ છે આ શરીર નહીં શરીર આપણે છીએ જ નહીં તો એ આત્મા જે શરીરમાંથી નીકળ્યો છે ને આની ઓળખ નથી તમે માની લો એક જ પરિવારમાં સાઠ વર્ષ તમારી પત્ની સાથે રહ્યા અને સાઠ વર્ષ પછી પણ એ વ્યક્તિને પૂછો કે આમાં કયો આત્મા છે ઓળખો છો એને ખબર નથી અને શરીર છૂટ્યા પછી કદાચ પાછા કઈક મળી જાય ને તો ઓળખાણી ન થાય ફરીને પાછા રિટર્ન આવે ને એનો એ વ્યક્તિ એના પરિવારમાં એન્ટ્રી લે ને તો જાણકારી નથી અને જો ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ એ સમજાવે છે ધ્યાય બે શ્લોક ક્રમાંક સત્યાવીસ ભગવાન કહે છે અર્જુન જાતસ્યહી મૃત્યુ ધ્રુવમ જન્મ મૃત્ય છે તસ્માત આ જગતમાં જે જન્મ લે છે એનું મૃત્યુ નિશ્ચિત છે હવે માની લો કોઈ બાળક જ્યારે આપણા ઘરે આવે છે એનો જન્મ થાય ત્યારે આપણે કેટલા ખુશ હોય અમારા ઘરે દીકરાનો જન્મ થયો દીકરીનો જન્મ થયો પરમ આનંદિત હોઈએ છીએ આપણે પણ આની સાથે જોડાયેલું તત્વ જે છે જે જ્ઞાન છે ને એને આપણે સમજવાનો પ્રયાસ નથી કરતા જન્મની સાથે જોડાયેલું સત્ય છે મૃત્યુ જન્મ થયો છે તો એક દિવસ આનું મૃત્યુ નિશ્ચિત છે પણ જો જ્યારે મરે ને ત્યારે લાગે લોકો રડે છે શોક કરે છે ક્લિયર ગીતામાં ભાગને નવમ શોચિતોમાં મરસે અર્જુન તારે આના જન્મ કે મૃત્યુ ઉપર શોક કરવાની જરૂર નથી કારણ કે અર્જુનની પણ એક સમસ્યા હતી મહાભારતના યુદ્ધમાં જ્યારે ગયા ને તો સામે સેના જોઈ પોતાના જ સ્વજનોને જયારે સામે જોયા અર્જુને તો અર્જુનના મનમાં એક સંદેહ થયો કે સ્વજનોને મારી અને રાજ્ય લેવાનું હોય તો આવું મારે જોતું નથી અર્જુન શારીરિક દ્રષ્ટિ પર વિચાર કરે છે ભગવાન તાત્વિક દ્રષ્ટિ બતાવી રહ્યા છે કે છે અર્જુન તને શું લાગે છે તું મહાભારત યુદ્ધ લડીશ તું આને મારીશ તો જ મરવાના છે ભગવાન કે જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ આનું મૃત્યુ ધ્રુવ છે અટલ છે તું કદાચ ઘરે પાછો વયો જા ને તો આના મૃત્યુને તું રોકી એકવાનો નથી માની લો અર્જુન એવું કહી દે કે મારે નથી લડવું યુદ્ધ અને નહોતું લડવું એક તો ભગવાન કહે તો ઘરે વયો જા ન લડવું હોય તો માની લો અર્જુન ઘરે જઈને બે જાય તમને શું લાગે છે રાજા વાત સુધી જીવતા હોત જો સમાજમાં ઘણા એવા મૂર્ખ લોકો છે જેને શાસ્ત્ર મગજમાં નથી આવતું નહીં પ્રશ્ન ઉઠાવે એટલે અર્જુનને લડવું નહોતું કૃષ્ણ એ તૈયાર કર્યું એ પેલા વાંચો શું લખ્યું છે વ્યાસ ભગવાને અઢારમા અધ્યાય ની અંદર ભગવાન શું કે છે અર્જુનને યથા ઇચ્છે તથા કરો અર્જુન તારી જે ઈચ્છા હોય ને એ કઈ મારે જે કહેવા ન હતું જ્ઞાન તને મેં આપી દીધું છે અને અર્જુનનો એક જ પ્રોબ્લેમ હતો ખાલી મારે લડવું નથી ઘરે જવું છું એક જ સમસ્યા હતી ભગવાનને હાથસો શ્લોક ગીતા એક પ્રોબ્લેમમાં અત્યારે માની લો ભગવાન આવી જાય ને આપણને એમ કે શું પ્રોબ્લેમ છે કેટલી ગીતા કેવી પડે ભગવાનને હે કારણ કે આપણે સમજવા તૈયાર નથી બોલો અઢારમાં અધ્યાયે પહોંચ્યા ભગવાન પછી અર્જુનને પૂછ્યું હું વિચાર છે તારો બોલે લડવું નથી ભગવાન કે હજી એટલે આટલું બધું તને કહી દીધું એટલે અઢાર અધ્યાય પૂરું થવા આવ્યું છે આપણે તોય હજી અર્જુન એમાં છે લડવું નથી મારે તો ભગવાન કે થાય તથા કરું પણ જો સત્સંગનો પ્રભાવ શું છે અર્જુનનો દોષ જે હતો અઢાર મધ્યાય સુધી રહ્યો પણ ભગવાનનો સંગ જે છે ને સત્સંગથી પરિણામ શું નીકળ્યું ભગવાનને કીધું તારી ઈચ્છા પ્રમાણે કરે તો કીધું શરણાગતિ હું તમને શરણાગત છું કરીશીએ વચનમ તવ એ કહેશો તમે બોલો હવે હું કરવાનું છું મારે આ શરણાગતિ તત્કાલ એના દોષને દૂર કર્યો અર્જુન આપણી સમસ્યા શું છે ખબર આપણને સત્સંગ મળે જ્ઞાન મળે આપણે સ્વીકાર કરવા તૈયાર આપણે આપણા મત ઉપર ઊભા રહીએ છીએ અર્જુન એક જ મત છે ગીતામાં છેક સુધી તમે જો મારે લડવું નથી પણ શરણાગતિના ભાવથી અંતે સ્વીકાર થયો અને આપણે બધું સાંભળ્યા બધું સ્વીકાર કર્યા પછી પણ શરણાગતિ આવતી આપણે અહીં અટવાઈ જઈએ આપણે હજી આપણા મત ઉપર આપણા સ્ટેન્ડ ઉપર ના ના હું જે વિચારું છું એ બરાબર છે મારે કંઈ કરવું જ નથી આપણા માટે નથી તો સમજી લ્યો આ વાત જાત રોર મૃત્યુ આનું મૃત્યુ અટલ છે અને અર્જુન શું માને છે ખબર હું મહાભારત યુદ્ધ લડીશ એના કારણે આ મરવાના છે ભગવાન એને કારણ સમજાય અર્જુન મૃત્યુનું કારણ તું નથી મૃત્યુનું કારણ જન્મ છે આજ માની લો કોઈને મરવું ન હોય કોઈ વ્યક્તિ વિચારે નથી મરવું તો જન્મો જ નહીં ભાઈ તો મરણ નો આવે કારણ કે મૃત્યુનું કારણ શું છે આ માધ્યમ કોઈ હોય શકે કોઈ રોગથી મરે છે કોઈ મરે છે માધ્યમ પણ કારણ આ જગતમાં એક જીવ બીજા જીવના મૃત્યુનું કારણ કોઈથી બની શકે તત્વોથી વિચાર કરો મૃત્યુનું કારણ જન્મ છે એ માણસ મર્યો શું કામ કારણ કે એનો જન્મ થઈ ગયો છે એટલે ભગવાન અહીંયા એક શબ્દ વાપરે ધ્રુવ અર્જુન અટળ શક્તિ છે અને તું નહીં ચેન્જ કરીએ અને તને જો એમ લાગતું હોય તારા ઘરે જવાથી આ યુદ્ધમાં આ લોકો બચી જવાના તો તમે તાર નીકળી જાય પણ અર્જુન જો યુદ્ધ છોડી દે તોય કુરુક્ષેત્રમાં જે ઊભા છે ને એને મરવાનું તો નિશ્ચિત છે એનું મૃત્યુ અટળ છે અને આનાથી એક વિપરીત સિદ્ધાંત ભગવાન કહે છે ધ્રુવમ જન્મ મૃતસ્ય છે અર્જુન જેનું મૃત્યુ થયું છે એનો પાછો જન્મ પણ નિશ્ચિત હવે તમે વિચારો જન્મનું કારણ મૃત્યુ છે મૃત્યુનું એક કારણ જન્મ તો બંનેની અંદર વિરોધાભાસ દેખાશે જન્મ છે એટલે મૃત્યુ છે તો બીજી બાજુમાં તમે વિચાર કરો કે મૃત્યુ છે તો એનો જન્મ પણ છે કોઈ વ્યક્તિ એમ કહે તો અમે પુનર્જન્મને માનતા ઘણા લોકો હવે જે વાસ્તવમાં પોતાને સનાતન ધર્મના અનુયાયીઓ માને છે એને તો આ પ્રશ્ન ઉઠાવવાની જરૂર કારણ કે સનાતન ધર્મ પુનર્જન્મનો સ્વીકાર કરે છે આખા વિશ્વમાં એક જ ધર્મ છે જે પુનર્જન્મને બાકી કોઈ નથી માનતું ઇસ્લામ કે ક્રિશ્ચિયાનિટી એક્સવાય જેડ જે બીજા ધર્મો છે કેવલ સનાતન સનાતનીઓને કોઈ સંદેહ ન હોવો જોઈએ પુનર્જન્મ છે કે નથી એમાં કારણ કે ગીતા અટલ સિદ્ધાંત છે મૃત્યુ જેનું થયું છે એનો અર્થ પાછો એનો જન્મ થવાનો છે એ ફરીથી જન્મ લેવાનો છે તો આજકાલ જે વામપંથી વિચારધારાના જે ચાહકો છે એને એને તમે કહો પુનર્જ અરે મર્યા પછી કોણે જોયું છે પણ તે નથી જોયું ન હોય આ દુનિયામાં આપણે ઘણું નથી જોયું આ બેઠા એમાં અમેરિકા કેટલા ગયા છે કોઈ નથી ગયા તો ન હોય દુનિયામાં ઘણા દેશો એવા છે જ્યાં આપણે નથી ગયા તેનો મતલબ હોય છે નથી આપણી માન્યતા સાચી જ હોય જરૂરી નથી એક માન્યતા તમે એમ કહો કે હું નથી માનતો તો નહીં માનવાથી કોઈ બદલાવ નથી થવાનો તો આ બધા નવા જન્મ થાય છે ક્યાંથી આવે છે પણ પ્રશ્ન થાય ને આ પછી આમાં ઘણા પ્રશ્નો ઉઠશે જો પુનર્જન્મનો સિદ્ધાંત સત્ય ન હોય એનો મતલબ કે તો આ દુનિયામાં જે જન્મે છે એ બધાને પહેલેથી એક જ હરકી ફેસિલિટી મળવી જોઈએ ચાલો ભાઈ જેનો જન્મ થાય ને એને ભગવાન સીધા પચી પચી લાખ આવી દે પછી એના જે કરવા કરે પચીના જીરો કરે પચીના પચી કરોડ કરે એ એની ઉપર છોડી દો પણ એ જન્મે એટલે એને પછી મળવા જોઈએ આવો પ્રકૃતિમાં એક નિયમ આવવો જોઈએ જો પુનર્જન્મ ન હોય તો હરખું હોવું જોઈએ અચ્છા હવે તમે જુઓ એક બાળક જન્મ લે છે એક ગરીબ પરિવારમાં જન્મ લેતાની સાથે શું ખાશે શું પીશે જીવતો રહે કે નહીં કોઈ કંડિશન નથી કોઈ મધ્યમ પરિવારમાં જન્મ લે છે કોઈ કરોડપતિને ત્યાં જન્મ લે એક સમયે એક જ ચોગડિયામાં એક જ મૂળ એક સેકન્ડનો પણ માઇક્રો સેકન્ડનો ફરક નથી આવા ત્રણ બાળકો દુનિયામાં એક સાથે જન્મ્યા છે એકદમ લોઅર ફેમિલીમાં મીડિયમ ફેમિલી હાઈએસ્ટ રીચ ફેમિલી હવે એ પ્રશ્ન થાય કે આ ત્રણેયના જન્મનો ભેદ શું છે આ કેમ અલગ અલગ જગ્યાએ આવ્યા કુંડળી એક જ છે સેમ ટાઈમે જન્મ્યા છે સેમ મુહૂર્તમાં જન્મ્યા છે તો આવો ભેદ શા માટે છે તો તમે વિચાર કરશો ગમે એટલું મગજ દોડાવો છેલ્લે કર્મ ઉપર આવીને ઉભા રહેશો આનું કર્મ તો કે આ જન્મો છે અત્યારે કર્મ કર્યું ક્યારે એને હજી હમણાં હમણાં જન્મ થયો છે ને કર્મ ક્યાં કરવા ગયો તો કે પહેલા તો જ્યારે તમે પહેલા કયો છો એનો મતલબ કે અહીંયા જન્મ લેતા પહેલા એ ક્યાંક અસ્તિત્વમાં હતો જેને કર્મ કર્યું છે જેના ફળ આ એની જન્મની જે અસમાનતા છે એ પુનર્જન્મનું એક પ્રમાણ છે અને ગીતામાં તો ક્લિયર ભગવાન કહે છે અર્જુન જેને જન્મ લીધો છે એનું મૃત્યુ નિશ્ચિત છે મૃત્યુ પામનાર પાછો જન્મ પણ નિશ્ચિત છે અર્જુન આને નિવારી શકાય એમ નથી તારે શોક કરવો જોઈએ તો હવે અહીંયા બીજો પ્રશ્ન એ છે અચ્છા મૃત્યુ થાય છે કોઈનું તો આપણને દુઃખ લાગે શોક થાય ને આપણે રડીએ છીએ રડવા વાળા વ્યક્તિ કોના માટે રડો છો શરીર માટે રડવું છે તો શરીર ક્યાંય જાતું અહીંયા ના અહીંયા રહે છે એ તમારી સામે છે રાખો ભગવાનને આખો અધિકાર જ તમને આપી દીધો શરીરને શરીર અહીંયા છે એનો મતલબ શરીર માટે રડતા નથી કોના માટે તો કે જે ગયા છે ને જે આત્મા એ શરીરને છોડ્યું છે ને એના માટે રડવું છે એને તમે ઓળખતા નથી એવી આત્મા કદાચ પાછો મળી જાય તો એ ખબર નહીં પડે આ જ છે આપણા નથી આત્માની કોઈ ઓળખ નથી શરીર તમારી હામે છે શોક કોના માટે છે નથી આપણે શરીર માટે રડતા નથી આત્મા માટે આપણે રડીએ છીએ આપણા અજ્ઞાન માટે આપણને ખબર જ નથી કોની હાટું રોવાનું છે હા એનો અર્થ એવો નથી કે ભાઈ તમારું રડવું ખોટું છે જે સ્વજનો આરે આટલા વર્ષો રહ્યા છે એ જાય દુઃખ તો લાગે પણ તાત્વિક દ્રષ્ટિએથી વિચાર કરવામાં આવે તો આપણું અજ્ઞાન આપણને દુઃખી કરે આપણી આસક્તિ ઈ મારો છે એ વ્યક્તિ એટલે દુઃખ લાગે બાકી તમારા જ ઘરે મૃત્યુ થયું દુનિયામાં બીજા લોકો નથી મરતા કે મને તમે રોજ ન્યૂઝમાં વાંચો છો યાત્રા કરવા માટે એક બસ જઈ રહી છે ખીણમાં પડી પચાસ લોકો મરી ગયા સમાચાર વાંચીને પેપર વાળીને મૂકી દઈએ છીએ કોઈ પ્રકારનું દુઃખ આપણી અંદર લાગતું લાગે છે આવા સમાચારો રોજ સાંભળીએ છીએ લોકોના મૃત્યુ થાય છે આપણે દુઃખી થાય છે નથી થાય શું કામ એના સાથે કોઈ સંબંધ નથી એ વ્યક્તિઓને આપણે ઓળખતા નથી જેનું મૃત્યુ થયું એટલે એનું દુઃખ આપણને લાગતું નથી પણ બીજા દિવસે ખબર પડે કે એ માં આપણો એક વ્યક્તિ છે તો પછી ચિંતા કેટલી વધે શું થયો છે બસમાંથી મળ્યા છે લોકો લાપતા થયા છે આમ તેમ દોડ અને કદાચ નજીકનો સંબંધી છે આપણે ભાગીને પાછા ન્યા પહોંચી જાય એટલે જયારે સમાચાર આવ્યા ત્યારે એ ખબર નથી કે એમાં આપણો કોઈ વ્યક્તિ નથી કોઈ દુઃખ નથી પણ જયારે ખબર પડી કે નહીં આપણામાંથી જે એક વ્યક્તિ એમાં છે તો જયારે એમ લાગ્યું મારો વ્યક્તિ એમાં છે દુઃખ ચાલુ થઈ ગયું તો જો દુઃખનું કારણ જે છે ને એ સંબંધ છે જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુ સંબંધ થાય ને ત્યારે એ સંબંધ આપણને દુઃખ આપે છે ને માની લે કે આ મારો છે એટલા માટે બાકી મૃત્યુ તો હજારો થઈ રહ્યા છે ત્યારે આપણે દુખી નથી થતા એટલે શોક કરવાનું કોઈ કારણ નથી જવાનું નિશ્ચિત છે અને આ કેવું છે માની લો તમે અહીંયાથી ટ્રેનમાં બેઠા સુરત સ્ટેશનથી તમે બેઠા છો અને બરોડા આવતા આવતા એક વ્યક્તિ તમારી સામેની સીટ પર આવે છે તમે બંને વાતચીત કરો છો અને વાતચીત કરતા કરતા સારી મિત્રતા થઈ ગઈ થઈ અને તમને ખબર પડી કે હવે કોટા કોટા ઉતરવાનો છે 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 રસ્તામાં એક સ્ટેશન આવે એને ટિકિટ ત્યાં ઉતરવાનું છે અને આગળ ઉપર તમારે ઉતરવું છે મથુરા નેક્સ્ટ સ્ટેશન ઉપર હવે તમારી મિત્રતા થઈ એટલે તમે એવો વિચાર હવે એનું સ્ટેશન આવ્યું કોટા એટલે એ તો ઉતરી જાય પણ તમે એમ કહો કે ના મારી હારે આવવો જોઈએ મારે મથુરા એ આવે તમારી યારે ગમે એટલી સારી મિત્રતા થઈ હોય ગમે એટલો ગાઢ પ્રેમ થયો હોય પણ એ નાનો ઉતરી જ્યાં તમારે ઉતરવું છે કેમ કારણ કે એની ટિકિટમાં લખ્યું છે એને વડોદરાથી બેસવાનું છે અને એને ઉતરવાનું જ ક્યાં કોટા તો એ વડોદરાથી બેસે અને કોટા ઉતરી જાય તમારી ટિકિટમાં લખ્યું છે તમારે સુરતથી બેસવાનું છે તમારે મથુરા ઉતરવાનું છે તો તમારે મથુરા તો ઉતરી જ જવું પડે અને આપણી દાદાગીરી ટ્રેનમાં કંઈક અલગ લેવલની જ હોય આપણી સીટ બુક થઈ હોય મારી સીટ છે ભાઈ કોઈ આવી નામ બિચારો ઘડીક બેઠો હોય આલીભાઈ ક્યાં તારી ટિકિટ ક્યાં છે નીકળ કેમ મારી સીટ છે પણ તમે એ ભૂલી જાઓ છો કે સીટ તમે ભાડે લીધી છે ખાલી સુરત થી મથુરાપુરથી જ્યારે તમે સુરત થી બેઠા ને એ પહેલા તમારી જેવો જ એક માણસ ન્યાતો કેતો આ સીટ મારી છે અને તમે જ્યારે મથુરા ઉતરી જાઓ ને પછી એક ત્રીજો વ્યક્તિ આવશે ને કે આ સીટ મારી છે અને ટ્રેન જ્યાં સુધી અસ્તિત્વમાં રહેશે ને ત્યાં સુધી સીટ ઉપર હરરોજ એક નવો પેસેન્જર આવે છે અને દાવો કરે છે કે આ સીટ મારી છે આમાં રોજ દાવો થાય છે તો એ મારી કહેવાવાળા જે છે ને સીટ એમાંથી એકની નથી સીટ કોની છે સરકારની છે એને સીટ સરકારની છે પણ દાવો રોજ કરે છે કે આ મારી છે અને પાછું મારી મારી કહેતા કહેતા ઉતરી જાય છે પાછળ કેમ એને ખબર છે આ સીટ આપણે ભાડે લીધી છે સેમ વસ્તુ આ શરીરની છે શરીર આપે છે પ્રકૃતિ પ્રકૃતિ કોની છે ભગવાનની ગીતામાં મયાધ્યક્ષ એણે પ્રકૃતિ સોયતે સચરાચરા પ્રકૃતિ ભગવાનની છે એ પ્રકૃતિ આ શરીર અને જ્યારે એ શરીર આપ્યું ને ત્યારે જ એની હારે લખાઈને આવ્યું છે આને ક્યાં ઉતરવાનું છે યાતમાં જ્યારે શરીરમાં પ્રવેશ થયો ને એ દિવસથી ડેટ લખાઈ ગઈ છે કે આને ઉતરવાનું ક્યાં છે તો પ્રકૃતિ નક્કી કરે કે ભાઈ આ જીવ આ શરીરમાં પચીસ વર્ષ રહેવાનો છે આ પાંત્રી વર્ષ રહેવાનો છે આ સિત્તેર વર્ષ ને આ સો વર્ષ કોઈના લાંબા ટૂંકા સ્ટેશન હોય શકે માની લો પચીસ વર્ષે કોઈનું મૃત્યુ થાય દુઃખ લાગે વયા ગયા ચિંતા ન કરો સો વર્ષ જીવ તો એને જવાનું તો છે કોઈ લાંબુ જીવીને કોઈ ફાયદો અહીં લઈ લે છે એવું નથી પણ સમય નક્કી છે કે આ શરીરમાં કેટલો સમય આપણે કારણ કે આ ભાડાની સીટ છે અને આમાં આપણે આવી ગયા એટલે માની લીધું આ મારું છે દેહાત્મ બુદ્ધિ થઈ ને આ શરીર મારું છે આનું જ નામ આસક્તિ છે અને માની લીધું આ શરીર મારું એટલે હવે આ શરીરને છોડવું ગમતું મૃત્યુ થી બધાને ભય શું કામ લાગે છે આજે ઘણી કોઈ મૃત્યુ ની વાત કર ઈ વાત રહેવા દો બીજી વાત કરો કે મરવાની વાત નહીં કે ખાલી વાત કરીને બીક લાગે છે ભાઈ સનાતન સત્ય જારવાનું છે તમે નહી માનો તો મૃત્યુ નહીં આવે આવશે જે ડેટ લખાણી છે ને આ દિવસે ઉતરવાનું છે એક સેકન્ડ પણ તમને એમાં રહેવા દેવામાં ટ્રેનમાં તો કદા સ્ટેશન છૂટી ગયું હોય ટીસી રિક્વેસ્ટ કરી કરીએ ભાઈ બીજા સ્ટેશન ને ઉતરી જાવું આમાં એ ન હાલે લખ્યું છે પાંત્રીએ ઉતરવાનું એટલે ઉતરી જવા દો કોઈ લખ્યું પચીસે ઉતરવાનું ઉતરી જવા દો તો આ સેમ ટ્રેનની ટ્રેનની બર્થ જેવું છે સીટ થોડા સમય માટે ભાડે છે એમાં શરીર પચાસ સો વર્ષ મેક્સિમમ સો વર્ષ કળિયુગમાં આપણને આમાં રહેવા દેવાનો અધિકાર છે અને સમયાંતરે આને આપણે છોડવું પડે પછી ટ્રેન પણ આપણી નથી અને ટ્રેનની બર્થ પણ આપણી નથી આ વાસ્તવિકતા છે અને આ જે પ્રવાહ છે જેમ ટ્રેનમાં આપણને સહયાત્રીઓ મળે આપણી સામેની બર્થ ઉપર કોઈ હોય ઉપરની બર્થ ઉપર હોય બાજુની બર્થ ઉપર કોઈ હોય એમ પ્રકૃતિ એક પરિવારમાં બધા જીવને ભેગા કરે છે જેના કર્મોની સમાનતા આવતી હોય અથવા એકબીજાથી જેને ભોગવવાનું એવાને ભેગા કરે એકમાં એટલે પછી બધાની ઈચ્છા થાય કે નહીં આ કાયમ મારી હારે રહેવો નહીં રહે કેમ કારણ કે બધાના સ્ટેશન જુદા જુદા ભલે એક પરિવાર રહ્યો છો પણ એવું ન હોય કે ભાઈ આ ફેમિલી છે એમાં બધા હો વર્ષે જ મરે આવો નિયમ નથી કોઈ પણ પરિવારમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે એ પરિવાર છોડી શકે છે એની ટાઈમ પણ એ જે આસક્તિ છે એની સાથે કે નહીં આ મારો છે ને મારી હારે જ રહેવો જોઈએ આ દુઃખનું કારણ છે એનું સ્ટેશન આવ્યું છે એટલે એ ઉતરશે એને તમે રોકી અને તમારે એ નથી બોલવાનું કે એક સ્ટેશને તમારે પણ ઉતરવાનું છે તો આ જે તત્વજ્ઞાન છે આ જે વિચારધારા છે એ ભગવાન કેટલી સુંદર રીતે પ્રસ્તુત કરે છે પણ જ્યારે જ્યારે આપણે આ શરીર છોડવાનું હોય ને ત્યારે દુઃખ લાગે છે આપણા સ્વજન છોડે ત્યારે પણ દુઃખ લાગે ને આપણે જ્યારે શરીર છોડીએ ત્યારે પણ દુઃખ તો આ દુઃખનું કારણ આસક્તિ છે પચાસ સાઠ વર્ષ એક ઘરમાં રહ્યા હોય ને પછી કોઈ આવીને એમ કે હાલો આ ખાલી કરો ભલે ભાડાનું હોય આપણે જોઈએ છીએ શહેરમાં ઘણી વાર ભાડાવાળા મકાન ફેરવે ને તોય રોતા હોય બીજા કેમ કારણ કે સોસાયટીમાં લગાવ થઈ ગયો હોય પાડોશી બહુ સારા હોય બધા આ માણસો હારે મેળ થયો હોય અને પછી એમને આવ્યો આ છોડીને જાવું તો બીજે આવું કાંઈ મળશે કે નહીં મળે એમ વ્યક્તિ વિચાર કરતો હોય એમ આસક્તિ જ્યારે થાય અને એ છોડવાનું આવે ને ત્યારે દુઃખ લાગે છે પણ હવે એને ખબર છે કે આ મકાન આપણું તો છે જ નહીં એટલે છોડવું તો પડશે ભાડે રાખ્યું ખાલી તો કરવું જ પડે તો આપણે આ તત્વજ્ઞાનને સમજવું પડશે કે આ મનુષ્ય જીવન આપણને મળ્યું છે એનો એક ગોલ છે એનો એક લક્ષ્ય છે આમ તમે સનાતન ધર્મની અંદર જુઓ ચોર્યાસી લાખ પ્રકારના શરીરોનું વર્ણન તમે સાંભળ્યું છે પશુઓના શરીરો છે પક્ષીઓના છે વનસ્પતિ છે કૃમિ છે જળચર છે સ્થળચર છે અને મનુષ્ય છે તો આ ચોર્યાસી લાખ શરીરોમાં મનુષ્ય શરીરની સુવિધા સૌથી બેસ્ટ છે મનુષ્ય જીવનમાં સુખ ભોગ જે છે એ અન્ય યોનિઓમાં એટલું નથી એવું દેખાય છે પણ હકીકત પ્રકૃતિએ તો સમાનતા આપી છે બધામાં પોતપોતાના લેવલ અનુસાર પણ કહેવાનો અર્થ એ છે કે મનુષ્યત્વને જો આપણે શ્રેષ્ઠ માનતા હોઈએ તો આ જીવનના લક્ષ્યના વિષયમાં પણ આપણને ખબર હોવી જોઈએ મનુષ્ય બન્યા શા માટે આ જીવન મળ્યું છે પોતાને જાણવા માટે પોતાના સ્વરૂપને સમજવા માટે હું આ શરીર નથી આત્મા છું અને એ આત્મા દ્વારા પરમપિતા પરમાત્માની સેવા કરવાની છે આ મનુષ્ય જીવનનો અલ્ટિમેટ ગોલ છે લક્ષ્ય આ છે જીવન એટલે મળ્યું છે જેવી રીતે કોઈ બાળક ભણે છે આખું વર્ષ ભણે અને એની મહેનત એણે ફાઇનલ એક્ઝામની અંદર ત્રણ કલાકમાં બતાવવાની હોય કે એણે શું પરફોર્મન્સ આપ્યું છે તો એ ત્રણ કલાકમાં એણે સાબિત કરવાનું છે આખું વર્ષ જે ભણ્યો છે એમ અનેક અનેક શરીરોમાં ભ્રમણ કરી કરી અને આ મનુષ્ય જીવન આપણને મળ્યું છે તો અહીંયા પચાસ કે સાઠ વર્ષનું આ એવરેજ આ જીવન જે છે આપણું સુરતમાં તો એટલું જ જીવવાના જ સાઠ સિત્તેર તો બહુ થઈ ગયું એમ તો આ જે સમય છે ને આ આપણી ફાઇનલ એક્ઝામ છે આમાં આપણે નક્કી કરવાનું છે કે હવે આપણું મૃત્યુ થશે તો પાછો જન્મ લેવો છે કે નથી લેવો આપણી ફાઈનલ એક્ઝામ છે ભગવાને આપણને મનુષ્ય બનાવ્યા છે પોતાના સ્વરૂપને સમજી અને ભગવાનની સેવા કરી આ જન્મ મરણના પ્રવાહથી મુક્ત થવા માટે અને આપણે મનુષ્ય જીવનનો ઉપયોગ ક્યાં કરીએ છીએ બોલે ખાવા પીવા ઊંઘવા માટે કે મોજ કરો એ કે પછી મળ્યું કે નહીં એ કે હું ખબર અને એ ચિંતામાં ચિંતામાં કેટલાય નરક ભેગા થઈ ગયા તો એમાં એ પાછ વાંધો હોય કે અમે નરક નહીં માનતા નથી તમે હું માનો છો કે નથી માનતા એની કોઈ વેલ્યુ જ નથી ભાઈ તમે એમ કહો કે હું નરકને નથી માનતો શું કરી અમરા તાળું મારી દે ઉપર આ ફાલતુ ફિલોસોફી ગુજરાતીઓ સિવાય બીજા કોઈ ન કાઢે કેમ કારણ કે ભોગ જ કરવો છે જો માને તો ઓલું અટકી જાય એટલે સીધું કહી દે હું નથી માનતો પણ તો હું થઈ ગયું તું નથી માનતો તે તમે કોઈનો ખોન કરી નાખ્યો ને કોર્ટમાં તમને હાજર કરે અને તમને પૂછે કેમ મારી નાખ્યો આને ભાઈ મારી નાખ્યો તો મારી નાખ્યો હું છે તો જજ કહે તો પછી ફાંસી થાય હું કામ એ કહે તો કે સંવિધાનમાં લખ્યું છે ભાઈ એટલે કે હું સંવિધાનને માનતો જ નથી પણ શું કરે પછી તમે કોર્ટમાં જઈને એમ કહો કે હું સંવિધાનને માનતો જ નથી હાલે તો આ પ્રકૃતિ ભગવાનનું પણ એક સંવિધાન છે અને એ સંવિધાન અનુસાર આ જીવનનો ઉદ્દેશ્ય છે ભગવાનનું ભજન કરી અને આ જન્મ પુનઃ જે મુક્ત થવું ચાલે છે આ આમાં આપણે ઉતરવું નથી તો અહીંયા સમજવું પડશે આ ખાવું પીવું ઊંઘવું ઈ પ્રવૃત્તિઓ માટે આ જીવન નથી આવું તો પશુઓના જીવનમાં પણ અવેલેબલ છે મનુષ્યો ખાય પશુઓ નથી ખાતા ખાય છે કે નહીં ખાવાની ફેસિલિટી ચોર્યાસી લાખમાંથી કયા શરીરમાં નથી એ બતાવું આહાર બધા શરીરોમાં છે નિદ્રા બધા શરીરોમાં છે ભયથી રક્ષણ મૈથુન આ સુવિધા મનુષ્ય હોય કે પશુ બધા માટે સમાન રૂપથી પ્રકૃતિ વ્યવસ્થા કરી છે પણ જે એક એક્સ્ટ્રા વસ્તુ મનુષ્ય જીવનમાં એ છે કે મનુષ્ય ભગવાનના વિષયમાં જિજ્ઞાસા કરી શકે ભક્તિના વિષયમાં પ્રશ્ન કરી શકે પોતાના દુઃખમાંથી નિવૃત્તિ થવા માટેના પ્રશ્ન કરી શકે પશુ આ ક્યારેય પ્રશ્ન કરે કૂતરો કોઈ દી નહીં કે હું કૂતરો કેમ પૂછો સાધુજી કોઈ કૂતરા તમને શરીર નીકળતા છે ગણાય નથી પૂછતા કે કોઈ પશુ ક્યારેય પ્રશ્ન ઉઠાવે વનસ્પતિઓ ક્યારેય પ્રશ્ન કરે તમારે ઘરમાં રહેવાનું અમારે બહાર રહેવાનું નથી મનુષ્યને વિશેષતા મળી છે ને આ પ્રકૃતિથી એ કેવલ ભગવાનને જાણવા માટે છે અનકલે શ્રીમંત ભાગવત અમ કહે છે જન્મ લાભ પરે પુનસા નારાયણ સ્મૃતિ તમારું જીવન સફળ ત્યારે છે કે જ્યારે મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ થાય ભગવાનની યાદ આવે ભગવાનની સ્મૃતિ થાય બાકી કોઈ વ્યક્તિ એમ માનતા હોય કે આપણે બહુ બધું કમાઈ લીધું ને બહુ ભણી લીધું ને બહુ મોટા નેતા બની ગયા લીડર બની ગયા સફળ છે નહીં આ જગતમાં સફળ વ્યક્તિ છે જેણે મૃત્યુથી બચવાનો ઉપાય શોધી લીધો છે આ સૌથી સફળ વ્યક્તિ છે અને આની જેને ખબર નથી પડી તો આ બધું મળ્યા પછી પણ એ સફળ છે કેમ સમસ્યાઓ પાછી આવશે આ સમસ્યાનો કોઈ અંત નથી એનો અંત છે એકમાત્ર ભગવાનની શરણાગતિ તો અંતે નારાયણ સ્મૃતિનો અર્થ છે કે મૃત્યુ સમયે જો ભગવાનનું સ્મરણ થાય તો મુક્તિ મળી જાય તો કોઈને વિચાર આવે કે આ તો બહુ સારું છે કે ચાલો મૃત્યુનો સમય આવે ભગવાનને યાદ કરી લેશું ત્યારે પણ એમ ભગવાનની યાદ આવતી મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ એને થાય જેણે આજીવન ભગવાનનું સ્મરણ કર્યું છે કારણ કે મૃત્યુ સમયની સ્થિતિ શું હોય છે ખબર વ્યક્તિ જીવનભર જે કાંઈ કાર્ય કરે એની સ્મૃતિ એને મરતા સમયે થાય આખી લાઈફ રિવાઇન્ડ થાય અને એમાં સૌથી વધારે સારી શેની હોય તો કે જે કામને એને સૌથી વધારે મેક્સિમમ ટાઈમ આપ્યો છે ઘણા કહેતા હોય અમને છે ને કામ વગેરે નવરા ન ફાવે કામની બહુ યાદ આવે તમે દેહમાં રહેતા હોય અહીં લઈ આવો તો એ કે અમને અહીં નવરા નવરા મજા નથી આવતી તમે વિચાર કરો સિત્તેર વર્ષની ઉંમરે કોઈ વ્યક્તિ એમ કહેતા હોય કે અમને નવરા નવરા ગમતું નથી એનો મતલબ આ સિત્તેરે સિત્તેર પાણીમાં ગયા છે હું કામ સિત્તેર વર્ષે એટલી બુદ્ધિ નથી આવી હજી કે જીવનમાં કરવાનું છું એ સિત્તેર વર્ષે પ્રશ્ન કરે છે હજી અરે નવરો માળા લે એ નથી સમજાણું સિત્તેર વર્ષે તે અને વળી પાછા એને કંઈક કહેવા જાઓ દિવાળી અમે તમારી કરતા વધારે જોઈશ એક અભિમાન છે ને અમે વડીલ છીએ એમ અમે મોટા છીએ મોટા જગતમાં એ છે જેને જ્ઞાન હોય જેને સમજ હોય જીવન આખી જિંદગી કાઢી નાખીને મરવાનો સમય આવ્યો છે તોય જેને એ જ ખબર મારે કરવાનો હું છે આ વડીલ નથી આને જીવન પાણીમાં નાખ્યું છે આખું કોઈ વેલ્યુ નથી આવવા જવું એવું તો કુતરા બિલાડા મરે છે હાઈવે ઉપર જવો કેટલાય કુતરા બિલાડા મરેલા પડ્યા દેખાય એનું મરવું અને આ વ્યક્તિનું મરવું આમાં કોઈ અંતર નથી જો ભગવાનને જાણ્યા વગર કોઈ મૃત્યુ પામે છે આ જન્મ મરણના સમાધાનને શોધ્યા વગર કોઈ મૃત્યુ પામે છે તો પશુઓના મરણમાં અને આના મરણમાં કોઈ અંતર આ શાસ્ત્ર કહે છે એક સમાન છે એટલા માટે પાંચ વર્ષનો બાળક હોય પણ જો એ ભગવાનનું નામ લેતો હોય ને તો એ સિત્તેર વર્ષના બુઢા કરતા એ બુદ્ધિમાન છે કારણ કે શાસ્ત્રમાં વયોવૃદ્ધની મહિમા નથી જ્ઞાનવૃદ્ધની મહિમા છે ઉંમર મોટી થઈ જવાથી કોઈ અરે તમે હો વર્ષ જીવો પણ સો વર્ષમાં એ જો પોતાના સ્વરૂપની જાણકારી નથી તો આ જીવવું નકામો છે એક ક્ષણનું જીવન પણ જો ભગવત ચેતનામાં વ્યતીત થયું છે તો એ એક જીવન શ્રેષ્ઠ છે છે એટલે કેટલું જીવવાના એ મહત્વપૂર્ણ નથી કેવું જીવા અને એ જીવન કેવું અર્થાત કે અંતે નારાયણ સ્મૃતિ જો જીવનમાં ભજન હંમેશા કર્યું હોય તો મૃત્યુ સમય ભગવાનની યાદ આવે બાકી તો જે કામ કર્યું છે જેનો અભ્યાસ સૌથી વધારે છે એનું સ્મરણ થવાનું છે તો આ કામ કામ કરતાં કરતાં જે લોકો બહુ વિચાર કરે છે ને કે નહીં અમને તો કામ વગેરે ગમે જ નહીં ભગવાન કે તું આ શરીરમાં ખોટો આવી ગયો છે કાંઈ વાંધો નહીં હવે તમને નેક્સ્ટ ચાન્સ આપવામાં આવશે તમે બળદ બની જાઓ બીજા જન્મ કામ જ કરવું છે ને આ જીવન કામ કરવા માટે નથી બોલો વર્કિંગ લોડ એવું મતલબ નથી કે હાવ નવરા બે જવાનો કામ કરવાનો અર્થ છે કે કેવલ કામ માટે મનુષ્ય જીવન નથી આ ભજન માટે મળ્યું છે અહીંયા તમારા કાર્યની સાથે વજન પણ થવું જોઈએ પણ જો તમારે કામમાં જ તમારી રુચિ છે કે નહીં અમારે મહેનત જ કરવી છે તો ભગવાન કે આ આ જીવન તમાર કામનું નથી આ ખોટા શરીરમાં આવી ગયા તમે આલો તમને બળદ બનાવીએ અને બીજા જન્મમાં છે ગીતામાં કહે છે આ વાત ભગવાન કયો શ્લોક છે યમયમ વાપી સ્મરણ ભાવમ તે જ અત્યંતે અર્જુન જે જે ભાવનું સ્મરણ કરતાં કરતાં કોઈ જીવ શરીર ત્યાગ કરે છે એ જ ભાવ નહીં બીજા જન્મમાં પામે છે અમુક આખું જિંદગી ખાવાનો જ ધંધો કર્યો હોય ખાતા હોય બહુ રોટલી ખાતા હોય એમ પીઝા પાસ્તા ખાતા હોય પૈસા ખાતા હોય ખાવાનું ઘણું બધું આવે ખાવામાં રુચિ છે તો કાંઈ વાંધો નહીં ભગવાન આ શરીર ઠીક નથી ખાવા માટે તો આને હાથી બનાવો કેમ પછી ભલે ખાઈ ગમે કાંઈ વાંધો નહીં કેવલ જો ખાવાની ભાવના છે તો આ શરીર તમારા માટે ઠીક નથી તમે પશુ વ્યવસ્થા છે હાથી નું શરીર ખાવ ઘણા નાવાનો બહુ શોખ છે ભગવાન કે ખાલી નાહવાનું કામ કરવું જ આમાં અને જળચર બનાવવાનું માછલી પાણીમાં જ રહે બહાર આવવાનું જ નહીં કોઈ સ્વિમિંગનો શોખ છે તમને ખબર આ ચોર્યાસી લાખ શરીરો છે ને તો ચોર્યાસી લાખ કેમ છે પણ એક વિચારણીય મુદ્દો છે ભગવાનને ભગવાને નેવ પૂરા નથી કર્યા રાઉન્ડ ફિગરમાં પંચ્યાસી નો રાખ્યા એસી નો રાખ્યા ચોર્યાસી મૃત્યુ સમયે જીવની જે જે ઈચ્છાઓ છે જેનું જેનું સ્મરણ કરે છે ને એવું એવું શરીર એને મળે છે તો આ જીવોની ઈચ્છા ચોર્યાસી લાખ ઈચ્છાઓમાંથી જ કોઈ એક હોય અને એ પ્રમાણે ભગવાને આ બધા શરીરોની વ્યવસ્થા કરી છે જેવો ભાવ એવું શરીર પામસો નેક્સ્ટ જન્મની અંદર એટલા માટે એક કંડિશન ભગવાને આપી કે આ કોઈ શરીરમાં ન જાવ હોય તો ભગવાન કહે છે અંતકાલે સ્મરણ મુક્ત એ અર્જુન કોઈ મારું સ્મરણ કરતાં કરતાં જો શરીરનો ત્યાગ કરે તો એ મને પામે છે અને મને પામ્યા પછી ફરીથી આ જન્મ મરણના પ્રવાહમાં ક્યારેય આવતો નથી તો મનુષ્ય જીવન આપણને એ પ્રેક્ટિસ કરવા મળ્યું છે કે એ ભગવાનના સ્મરણની એવી પ્રેક્ટિસ કરો એવો અભ્યાસ કરો કે મરતા સમય આખો સંસાર ભૂલાઈ જાય કેવલ ભગવાન યાદ રહેવા જોઈએ અને આવું જો થઈ ગયું તો આપણી મુક્તિ પાક્કી છે ગીતા અનુસાર ત્યારે મૃત્યુનો ભય નહીં લાગે શું કામ પ્રભુપાદ એક ઉદાહરણ આપે છે કે બિલાડી છે ને ઉંદરને અને એના બચ્ચાને બે ને પકડે પણ ઉંદરને જયારે પકડે ને તો એની સ્થિતિ શું હોય એ તો ભયભીત ભીત આવે તો ગયા કામમાંથી ગયા દેખાય ને સામે ધોળા દિવસે તારા દેખાય એમ કે ને મૃત્યુ સામે હોય કેવી હાલત હોય અને એ જ મુખ ની અંદર બિલાડી એના બચ્ચાને પણ પકડે છે તો એનું બચ્ચું જે છે એને કોઈ સમસ્યા નથી આરામથી બેઠું છે કેમ એને ખબર છે કે જેના મોઢામાં હું છું ને એ માં છે અને એનાથી મને કોઈ ખતરો નથી પણ ઉંદર જે છે એ હું વિચાર કરે કે હું જેના મુખમાં છું એ મારો કટ્ટર શત્રુ છે અને એ તો મને મારી નાખશે બળવાન છે મારાથી એમ જ્યારે કાળ જીવને પકડે છે ને જો મરવાનું બે ને છે ભજન કરે એ મરવાના જે ભજન નથી કરતા એ મરવાના તો ગણા તો ભાઈ શું કામ કરવું કે વગર ક્યારે જ ભૈયા જાય એટલે આ સમજવું જરૂરી છે કે જે ભજન નથી કરતા કાળના રૂપમાં મૃત્યુના રૂપમાં ભગવાન એની સામે પ્રગટ થવાના છે અને કાળ જ્યારે પકડે ને ત્યારે બલ ભલાના વટ અભિમાન જે છે ને એ બધા નીકળી જાય મળમૂત્ર પથારી માં છૂટી જાય એને ગમે મોટો ડોન થઈને ભરતો હોય ને પણ કાળ જયારે પકડે ને આ બધું પથારીમાં નીકળી જાય ભય લાગવા માંડે છે મૃત્યુનો અને મૃત્યુ ડરે જ કોણ જે ભગવાનથી ઊંધા આવેલ્યા છે વિપરીત આય્યા છે કેમ કારણ કે એ જ ભગવાન ભગવાન કે તમે મને ભગવાનના રૂપમાં નહીં માનો તો કાળના રૂપમાં માનવો તો પડશે ગીતાના અગિયાર મધ્યમાં કીધું ને કાલોશ્મી કોણ છે ઈ કૃષ્ણ એ જ કાળ બનીને આવે છે સાક્ષાત કાળ ભગવાનની શક્તિ છે અને કાળ જ્યારે પકડે ને ત્યારે બલભલા ભયભીત થઈ જાય કારણ કે ખબર છે જ્યાં ત્યાંથી હવે ડાઉન જવાનું છે આજ મનુષ્ય છીએ ને હવે જવું પડશે પશુના શરીરમાં વૃક્ષોના શરીરમાં જળચરમાં આ એનો ભય છે આ ભજન નથી કર્યું ને એનો ભય છે મૃત્યુ સમયે અને જ્યારે ભક્તનું મૃત્યુ આવે છે ત્યારે એ બિલાડીનું બચ્ચું જેમ એના મોઢાની અંદર પોતાને સુરક્ષિત અનુભવ કરે એ મૃત્યુ સમયે ભક્ત પોતાને સુરક્ષિત અનુભવ કરે છે કેમ કારણ કે એને ખબર છે કે આ મૃત્યુ બીજું કોઈ નથી જેનું ભજન મેં કર્યું છે ને એ જ ભગવાન આવ્યા છે મૃત્યુના રૂપમાં એટલા માટે મારે કોઈ ખતરો નથી ભક્તને મૃત્યુથી કોઈ ડર નથી શું કામ કારણ કે એને ખબર છે જ્યાં છવીને ત્યાંથી ઉપર જ જવાનું છે આપણે ડાઉન તો જવાનું જ નથી અને ભગવાનના ધામમાં જવું છે ત્યાંથી પાછું આ દુઃખમાં આવવાનું નથી શા માટે ડરે જેમ બિલાડીના મુખમાં એનું બચ્ચું સુરક્ષા અનુભવ કરે એમાં જગતમાં રહેવા છતાં પણ જે ભગવાનના આશ્રયમાં છે છે એ પોતાને સુરક્ષિત મહેસૂસ કરે અને એટલા માટે એને આ મૃત્યુનો ભય લાગે છે કેમ સુરક્ષા નથી ને માયાના આશ્રયમાં જે છે એ પોતાને અસુરક્ષિત મહેસૂસ કરે છે એટલે આ બીક લાગે છે મૃત્યુ સમય અને જો શાસ્ત્રમાં ઘણા બધા ઉદાહરણો છે ધ્રુવ મહારાજ જયારે એનું મૃત્યુ આવ્યું છે ચતુર્થ સ્કંદ શ્રીમદ ભાગવત સુખદેવજી કે છે એ મૃત્યુ નંદ સુનંદ ભગવાનના બે પાર્ષદો વિમાન લઈને જયારે આવ્યા ધ્રુવ મહારાજ પાસે અને એમણે કીધું ધ્રુવ મહારાજ તમારો જવાનો સમય થઈ ગયો છે આ તમારે વૈકુંઠ જવાનો છે જો વિમાન આવ્યું છે એના માટે અને એ સમયે મૃત્યુ સાક્ષાત દેવતા રૂપ લઈ અને ધ્રુવ મહારાજની સામે હાથ જોડી તો જે ભગવાનની ભક્તિ કરે છે ને એની સામે મૃત્યુ પણ હાથ જોડે છે આવીને ધ્રુવ મહારાજને કીધું મહારાજ તમે વૈકુંઠ જાવ એનો વાંધો નહીં પણ આ શરીર જે છે ને એ તમારે અહીં છોડી દેવું પડશે કેમ એની ઉપર મારો અધિકાર છે એ મારી રેન્જમાં આવે છે એને છોડો પછી આ વિમાનમાં બેસો અને વૈકુંઠ જાઓ ધ્રુવ મહારાજ કે નહીં આ શરીર તો છોડવું નથી કારણ બોલે આમાં જ તો મને ભગવાનના દર્શન થયા છે આ શરીરથી મેં ભગવાનને જોયા છે આ શરીરથી મને ભગવાનની પ્રાપ્તિ થઈ છે એટલે આ શરીર મારે નથી છોડવું સદે વૈકુંઠ જવું છે મારે મૃત્યુ કઈ સંભવ નથી મહારાજ એ મારો અધિકાર આ તો પ્રકૃતિનો નિયમ તૂટી જશે ધ્રુવ મહારાજ કઈ મને ખબર નથી આનો તું ઉપાય કરે ગમે બાકી આ શરીર તો હું લઈને જ જઈશ જો મૃત્યુને કહે છે જે મૃત્યુના નામથી અહીંયા આપણને બીક લાગે છે ને એ મૃત્યુને શું કે ધ્રુવ મહારાજ શરીર નહીં મળે બોલો આજ સુધી દુનિયામાં હા છે આપણે મૃત્યુને કોઈ ચેલેન્જ ન કરે ધ્રુવ મહારાજ કરે જ નથી છોડવું શરીર તો કે નિયમ મારો પ્રકૃતિનો નિયમ છે એ નિયમ બિયમ ગયા તું નક્કી કર કઈ રીતે આમાંથી સમાધાન નીકળે મૃત્યુ કે જ ખાલી અડી લેવા દો હું આમ ટચ કરીશ ને તોય મારો નિયમ બચી જાય કે ભાઈ આ શરીરનો મારે અધિકાર છે ધ્રુવ મહારાજ કે પ્રણામ કર મૃત્યુએ પ્રણામ કર્યા દંડવત ધ્રુવ મહારાજને કરે છે પ્રણામ કરે એ મૃત્યુના મસ્તક ઉપર પગ રાખી અને ધ્રુવ મહારાજ વિમાનમાં બેઠા એનું ચરણ મૃત્યુ પણ આજ પોતાને ધન્ય છે કે એક શુદ્ધ ભગવાનના ભક્તનું ચરણ મારા મસ્તક ઉપર આવ્યું છે અને મૃત્યુના મસ્તક ઉપર પગ મૂકી અને ધ્રુવ મહારાજ વિમાનમાં બેસી અને ભગવાનના ધામમાં નીકળી આ ભક્તિની શક્તિ છે જો ભાગવત કે છે વિચારો આવા ભક્તો શા માટે મૃત્યુથી બચવાનો ઉપાય કરે જેને મૃત્યુથી કોઈ ભય નથી ભક્ત માટે મૃત્યુ મંગલકારી છે અને એટલા માટે જો આપણે પણ ભગવાનનું ભજન કરશું ને તો આ મૃત્યુના ભયથી આપણે પણ મુક્ત થશું ભય ક્યાં સુધી છે જ્યાં સુધી માયાના આશ્રયમાં છે ત્યાં સુધી આ મૃત્યુનો ભય રહેશે અને એવું નથી પહેલી વાર મરવાનું છે અનંતવાર મૃત્યુ થઈ ચૂક્યા છે અનંતવાર જન્મ થયા છે અને એ અનંત જીવનમાંનું આ એક જીવન છે આના ક્રમ એમાં પણ ચાલશે અને આમાં પણ જો ભજન ન કર્યું તો આદિ શંકરાચાર્ય ભગવાન કહે છે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ અને વારંવાર જન્મ થશે વારંવાર માતાના ગર્ભમાં અને નક્કી નથી કે એ માતા મનુષ્ય જ હોય એ પશુ પણ હોઈ શકે જળચર પણ હોઈ શકે વનસ્પતિ પણ હોઈ શકે કોઈ પણ માતાના ગર્ભમાં જન્મ લેવો પડશે અને સિદ્ધાંત છે જાતસ છે મૃત્યુ જ્યાં જન્મ થયો તો મૃત્યુ પણ આવશે અને મૃત્યુ થયું તો પાછો જન્મ પણ પુનરપી શંકરાચાર્ય કહે છે આ પુનઃ પુનઃ ચાલતું રહેશે અને એટલા માટે ઉચિત એ છે કે ભગવાનની શરણાગતિ લઈ અને આ ચક્રને તોડી અને એવો સંકલ્પ જીવનમાં કરવો જોઈએ કે હવે આટલા જન્મો તો ભટક્યા છીએ પણ હવે વધારે ભટકવું ઉપાય છે ભજન દ્વારા વ્યક્તિ આ ચક્રને તોડી અને મુક્ત થઈ શકે છે એકવાર મરવું પડશે અહીં આવી ગયા છીએ એટલે પણ એકવાર મૃત્યુ પામ્યા પછી ફરીથી મરવું નથી જો આવો સંકલ્પ થાય તો એનો ઉપાય છે ભગવાનની શરણાગતિ ભગવાનનું ભજન એટલે ગીતાના અંતમાં ભગવાને કીધું અર્જુન સર્વ ધર્માન પરિત્ય મામ એકમ શરણમ બ્રજ અર્જુન બધા ધર્મોને છોડ બધા ધર્મનો ત્યાગ કરી મામ એકમ શરણમ રજ કે મારી શરણ ભાઈ મોક્ષ્યામી અર્જુન બધા પાપથી તને મુક્ત કરી ગેરંટી આપી છે ભગવાનને કે જો મને શરણાગત થાય બધા પાપથી મુક્ત થઈ જાય કોઈ કર્મનું ટેન્શન લેવાની જરૂર નથી આપણને પેલા કેટલા થઈ ગયા અને ગોડાઉનમાં કેટલા પડ્યા છે આપણને જ જવાનું જો ભગવાનની શરણાગતિ આવી તો મુક્તિ નિશ્ચિત છે અને જેવી મુક્તિ થઈ તો બધા કર્મ પણ નાશ કરશે કારણ કે ભગવાન સર્વસમર્થ છે તો ગીતા અઢાર છાસઠ ની અંદર ભગવાને આ ગેરંટી આપી છે કે મારી શરણમાં જો કોઈ આવશે તો એની મુક્તિ નિશ્ચિત છે તો હવે એક અંતિમ વાત છે કે ભગવાનની શરણાગતિ લેવી કેવી રીતે કળિયુગની અંદર અલગ અલગ સંપ્રદાયો છે અલગ અલગ મત છે અને લોકો આમાં જ કન્ફ્યુઝ છે બધા એમ કે છે અમારું જ સાચું છે કરવાનું શું બોલે જે ભગવાન કે છે સતતમ કીર્તયંતો મામ એ જના પરિપાસ સતત કન્ટિન્યુઅસ ભગવાનનું કીર્તન કારણ કે કીર્તન ભગવાનનું નામ જે છે ને એ જ કળિયુગમાં ભક્તિ છે ભક્તિનો બીજો કોઈ શોર્ટકટ ગોતવાની જરૂર નથી નામ જ ભક્તિનું શોર્ટકટ છે અને ભાગવતના અંતમાં સુખદેવજી પણ આજ કહે છે કે કળિયુગમાં જેને મુક્ત થવું છે શું કરવું જોઈએ કલો તદ્દ હરિકીર્તના કળિયુગમાં ભગવાનના નામ સિવાય બીજો કોઈ ઉપાય નથી અને નારદ મુનિ એક સુંદર શ્લોક કહે છે કે કળિયુગમાં હરેર નામ હરેર નામ હરેર નામ એવ કેવલમ કલો નાસ્તૈવ 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 ગતિરન્ય થાય આ કળિયુગમાં હરિનું નામ હરિનું નામ હરિનું નામ એ જ એકમાત્ર ઉપાય છે બીજો કોઈ ઉપાય નથી 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 ત્રણ વાર ના અને ત્રણ વાર જે થાય એ કન્ફર્મ હોય પછી એવું આપણે માનીએ છીએ એવું ને શાસ્ત્રમાં પણ એ વિધિ છે ત્રણ જે આવી ગયું ને કન્ફર્મ એટલે પછી પાકું એમ એમાં કોઈ સંદેહ નથી તો નારદજી કહે છે નાસ્તૈવ 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 ગતિરન્ય છે બીજો કોઈ ઉપાય નથી 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 તો કળિયુગમાં આ જન્મ મરણથી પાર થવું હોય તો હરિનામ શ્રેષ્ઠ ઉપાય છે હવે એમાંય તો એક પ્રશ્ન છે કયું નામ લેવું હરિ તારા નામ છે હજાર ગમે એ નામ લ્યો બધા નામ મુક્તિ આપે છે એમાં કોઈ સંદેહ નથી પણ સૌથી શ્રેષ્ઠ અને સરળ ઉપાય જે છે એ આ હરિકૃષ્ણ મહામંત્ર છે યજુર્વેદ કલિસંત્રણ ઉપનિષદ કહે છે કે કળિયુગમાં કોઈને મુક્ત થવું શબ્દ છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે ઇતિ સોળ શટકમ નામનામ કલો કલમશ નાશનમ જેણે કળિયુગથી મુક્ત થઈને ભગવાનના શરણમાં જવું છે એને આ સોળ શબ્દનો જે મહામંત્ર છે આનો જપ કરવો જોઈએ કોણ કહે છે વેદ ભગવાન કહે છે આપણી પ્રોબ્લેમ એ છે કે શાસ્ત્ર કરતાં આપણને આજકાલના કહેવાતા સાધુઓમાં વધારે શ્રદ્ધા છે કોઈ સાધુ એ કાંઈક ફિટ કરી દીધું ને મગજમાં પછી આપણે શાસ્ત્રનું સાંભળતા નથી આ આપણી પહેલી મૂર્ખતા છે આપણા જીવનમાં સુખ શાંતિ નથી આપણે નથી આગળ વધતા શું કામ સૌથી સર્વોપરી શાસ્ત્ર છે કેમ કે શાસ્ત્ર ભગવાનની વાણી છે આ જગતમાં કોઈ પણ ગુરુ હોય કોઈ પણ સાધુ હોય શાસ્ત્રથી ઉપર કોઈ નથી શાસ્ત્ર સર્વોપરી છે એની નીચે આવે છે ગુરુ અને એની નીચે આવે છે સાધુ આ વૈષ્ણવ પરંપરાનો ક્રમ છે શાસ્ત્ર સર્વોપરી કારણ કે ડાયરેક્ટ ભગવાનની વાણી છે અને શાસ્ત્રનું જે મૂળ છે વેદ જે ભગવાનનું સ્વરૂપ છે એ વેદમાં આ વાત લખી છે કે કળયુગમાં મુક્ત થવા હોય ને એને આ સોળ શબ્દનો મહામંત્ર જવા હું એટલા માટે કહું છું કારણ કે અહીંયા આપણે કહી દઈએ પછી લોકો વિચારે ખારું આપણા ગુરુજી એ તો એલો મંત્ર આપ્યો છે કે મારા ગુરુજી આ કે છે એ ગુરુજી હું કહે છે તમે હું માનો છો કયા સંપ્રદાયને કયા મતને કોઈ મેટર નથી અહીંયા સીધું વેદ ભગવાન કહે છે કળિયુગમાં મુક્ત થવું છે તો આ સોળ શબ્દ જપો વાર્તા પૂરી એ બીજો કોઈ ઓપ્શન નથી નારદજીએ પૂછ્યું જ આ બ્રહ્મા નારદનો સમાજ છે તો નારદ મને પૂછ્યું બ્રહ્માજીને કંઈક બીજું ઓપ્શન હોય તો આપો ને કેમ કારણ કે આ લોકોને વેરાયટી વધારે જોઈએ દુકાનમાં જાય તે સાડી બતાવે કે નહીં બીજી હાથ આઠ બતાવો પછી એક પાસ કરે એમાંથી કપડાં લેવા ગયા હોય કે એકમાં નહીં પહેલાં બધું બતાવે તો આમાં બ્રહ્માજી કે નાન્ય પરતરો પાય નારદ બીજો કોઈ ઉપાય નથી કોઈને સંદેહ હોય તો વેદ ખોલીને વાંચવાની કારણ કે આ સાંપ્રદાયિક જે સંકિર્ણતા છે ને એ જીવને મુક્ત ક્યારેય નહીં કરી શકે જે માનીએ ને હું આ સંસ્થાનો છું ને વલી સંસ્થાનો છું ને આયાનો ત્યાંનો શ્રી કહે છે જીવનો એક જ સંકલ્પ હોવો જોઈએ હું કૃષ્ણનો છું અને કૃષ્ણ મારા છે મુક્તિ આમથી થશે બાકી બાધા કરો માથાકૂટ કર્યા કરો એટલે કે નહીં મારા ગુરુ માન છે એટલે કે મારી સંસ્થા માન છે કે મારી પરંપરા માન છે લડો અને મરો આનથી કોઈની મુક્તિ થઈ નથી થવાની નથી સ્વતઃ સીધો ઉપાય છે મુક્ત થાવું છે શાસ્ત્ર જે કહે છે એ કરો તો હરે કૃષ્ણ મહામંત્ર છે એ તમે એવું માનવાની ભૂલ ન કરતા કે આ કોઈ સંસ્થાએ આપ્યો છે કોઈ પરંપરાએ આપ્યો છે આ મંત્ર વેદ ભગવાન દ્વારા આપવામાં આવ્યો છે વેદમાં લખ્યું છે અને વેદ કોઈ સંસ્થાના પ્રાઇવેટ નથી વેદ તો સંપૂર્ણ માનવજાતિનું જ્ઞાન છે તો આ મહામંત્ર જે છે એ મુક્તિનું કારણ છે જે આપણને કળિયુગના દોષોથી શુદ્ધ કરે છે અને આ દોષોથી બચાવી શુદ્ધ કરી અને આપણને ભગવાનના ચરણ સુધી લઈ જાય જો તમારી મુક્ત થવાની ઈચ્છા હોય તો આ મહામંત્ર જપો ત્યાં સુધી કે જીવિત વ્યક્તિની વાત છોડો કોઈનું મૃત્યુ થયું છે એના સુખ માટે પણ શ્રેષ્ઠ ઉપાય ભગવાનના નામનું કીર્તન છે ગરુડ પુરાણ કહે છે ગરુડજીનો આ પ્રશ્ન છે ગરુડ પુરાણમાં કે જેનું મૃત્યુ થયું છે એને સુખી કરવા હોય તો શ્રેષ્ઠ ઉપાય શું છે લોકો દાન કરતા હોય કોઈ કર્મકાંડ કરતા હોય ઘણું બધું છે એ બધામાં એક સંદેહ છે કે અહીંયા તેમ કરો છો પણ એને મળશે કે નહીં એમાં એક સંદેહ છે તો ગરુડજી ભગવાનને કહે છે કે પ્રભુ કોઈ એક એવું સાધન બતાવો કોઈ એવો ઉપાય બતાવો કે જેને કર્યા પછી કન્ફર્મ એ વિચાર હોવો જોઈએ કે અહીંયા તમે કરો તો એ સ્વજનને પ્રાપ્ત થાય ને એને સુખ મળે આવું સાધન કયું છે તો ભગવાન કહે છે મારા નામનું કીર્તન કોઈ મારું નામ સંકીર્તન કરે કોઈ મારું લીલા સંકીર્તન કરે આનાથી શ્રેષ્ઠ જીવને સુખી કરવાનો ઉપાય આ જગતમાં બીજો કોઈ નથી એટલે મરનાર વ્યક્તિને પણ જો સુખ આપી શકે ને તો એ ભગવાનનું નામ છે એમાં કોઈ સંદેહ નથી અને કોઈ ખર્ચો જ નથી ભગવાનનું નામ લેવા હું ખર્ચો ગમેના બેહીન નામ જપી શકો તમે બે સો પાંચ દસ જણા ભેગા થાવ છો બેઠા બેઠા ભગવાનનું નામ કોઈ સાધન સ્પીકર માય કાંઈ નથી હાથમાં તાળી પાડીને ભગવાનનું નામ લઈ શકો આ એવું સાધન છે કે ગરીબમાં ગરીબ અને ધનીમાં ધની વ્યક્તિ બધા જ કરી શકે કોઈના માટે અગવડ પડે એવું નહીં તો ભગવાન કહે છે મારા નામનું કીર્તન જે છે એનાથી શ્રેષ્ઠ વસ્તુ બીજી કોઈ નથી આ પુરાણ કહે છે તો આપણું કલ્યાણ પણ કરે આપણા સ્વજનોનું આપણા પરિવારજનોનું આપણી પરંપરાઓનું પણ જે કલ્યાણ કરવું હોય તો આ મહામંત્ર કળિયુગમાં સૌથી બેસ્ટ ઉપાય છે કળિયુગનો યુગ ધર્મ છે આ હરે કૃષ્ણ મહામંત્ર વેદ કહે છે હરેક યુગનો એક યુગ મંત્ર હોય છે એ મંત્ર દ્વારા એ યુગમાં એની મુક્તિ થાય તો કળિયુગનો યુગ મંત્ર આ હરે કૃષ્ણ મહામંત્ર છે આવું શાસ્ત્ર કહે છે ઈસ્કોન હરે કૃષ્ણ મહામંત્ર એટલે જપે છે કારણ કે વેદમાં કીધું છે એવું નથી કે ઈસ્કોને બનાવ્યું એટલે આખું ગામ જપે છે જપ એટલા માટે થઈ રહ્યું કારણ કે વેદ ભગવાન કહે છે કે આ મંત્ર છે આ જપો આ કૃષ્ણ ભગવાન છે એની ભક્તિ કરો ઘણી વાર લોકો પૂછે તમે ખાલી કૃષ્ણને માનો છો બીજા કોઈને માનતા નથી કોઈ દેવી દેવતાને માનતા નથી જરૂર જ ક્યાં છે ભાઈ અર્જુનને વિશ્વરૂપ બતાવ્યું ગીતાના અગિયારમાં અધ્યાયમાં વર્ણન છે વિશ્વરૂપ દર્શન જ્યારે ભગવાન કર્યું ને સૂર્ય ચંદ્ર ઇન્દ્ર વરુણ તમામ દેવતાઓ શિવજી થી માંડી બ્રહ્માજી બધા એમાં છે આમાં જ બધું આવી ગયું છે પછી બીજે જવાની જરૂર ક્યાં છે ભાઈ હે બધું જ આમાં છે તમને એવું લાગતું કોઈની અલગથી પૂજા કરી કરીને અલગથી નહીં શુકદેવજી કે છે કૃષ્ણ જે છે ને એ મૂળ છે અને મૂળમાં જ્યારે પાણી નાખો ને તો આખું વૃક્ષ સંતુષ્ટ થાય એમાં જગતમાં કોઈ કેવલ કૃષ્ણનું ભજન કરે પછી એને બીજા કોઈની ભક્તિ કરવાની જરૂર રહેતી બીજાને કોઈને અલગથી પ્રસન્ન કરવાની જરૂર રહેતી બધું જ એમાં જો વિશ્વરૂપ દર્શન માનો છો ને વિશ્વરૂપ એકવાર તો એકાદશ અધ્યાયની અંદર ગીતામાં બધું અર્જુને જોયું લાઈવ છે એમાં એનો મતલબ બધાનું મૂળ ઈ છે ને તો એનું ભજન જ તે આપણને આ સંસારથી મુક્ત કરી શકે છે આ શાસ્ત્ર સિદ્ધાંત છે શાસ્ત્રમાં વિશ્વાસ છે તો આ કરો અને નથી વિશ્વાસ તો પછી માયા તો છે જ ભગવાનના શરણથી નીકળ્યા તો માયાની શરણ તો ઓટોમેટિક મળે છે અને ભગવાનના શરણમાં ગયા તો માયાની શરણ ઓટોમેટિક છૂટે છે શું કરવું નિર્ણય આપણી ઉપર છે ભગવાનના શરણમાં રહેશું માયા આપને આપ છૂટી જશે માયાની શરણમાં રહેશું ભગવાન આપને આપ છૂટી જાય કોને છોડવા કોને પકડવા નિર્ણય તમારો છે તો આપણે થોડી વાર ભગવાનનું નામ સંકીર્તન કરીએ જેમના માટે આપણે આ સત્સંગનું આયોજન કર્યું છે ભગવાન શ્રી શ્રી રાધા દામોદરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જ્યાં પણ છે જે પણ સ્થિતિમાં છે એમના સુખ માટે આપણે આ સુંદર સત્સંગ અને આ નામ સંકીર્તન દ્વારા એના સુખની એક પ્રાર્થના શરૂઆતમાં આપણે કીર્તન થોડું કર્યું ઘણા બધા લોકો સાયલન્ટ બેઠા હતા બોલો ભગવાનનું નામ બોલવામાં કોઈ નુકસાન નથી ગીતામાં કહે છે ભગવાન સ્વલ્પમ અપિયસ્ય ધર્મસ્ય ત્રાયતે મહત્વ ભયા એક નાનો એવો થોડું એવું કરેલું ધર્મ પણ વ્યક્તિને મોટા ભયથી બચાવીએ છીએ કદાચ આજે આપણે નામ લેશું શું ખબર આપણા મૃત્યુના સમયે આપણી રક્ષા એ નામ કરે ભલે નામ તો એમના માટે લઈએ છીએ પણ આપણે જવાનું છે ને તો આપણી સુરક્ષા તો જરૂરી છે ને આમાં તમને એવું લાગે કોઈ ફાયદો નથી તો નુકસાન પણ નથી તો હવે આ જેટલો સમય કાઢીને તમે અહીંયા એમની શ્રદ્ધાંજલિ માટે બેઠા છો તો હૃદયથી ભગવાનને એવી પ્રાર્થના કરો કે અમે આ જે કીર્તન કરીએ છીએ એ આ મરનાર જીવાત્મા જે છે એની સુખ એના આનંદ એનું સારું ભવિષ્ય ઉજ્જવળ થાય એના માટે અમે કરીએ છીએ તો તમે એમને પણ એવું સુખ પ્રદાન કરો તો આપણે આ નામ કીર્તન કરશું તો બેનો લાભ છે આપણો પણ ને એનો પણ તો પ્રેમથી આપણે દસ પંદર મિનિટ ભગવાનનું નામ કીર્તન કરીએ બધા ભક્તો આ કીર્તનમાં ભાગ લ્યો હરે કૃષ્ણ પ્રભુપાદ કી નીતા ગૌરવ પ્રેમાનંદે